ગરબાના પાસ પર 18% જીએસટીને લઈ સુરતમાં કોંગ્રેસના ભાજપ કાર્યાલય ખાતે વિરોધ, સૂત્રાચારો કરતા કાર્યકર્તાઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જીએસટીને લઈ રાજકીય વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ દ્વારા પણ ગરબા ટિકિટો ઉપર લાગતા જીએસટી દરને લઈને આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા આજે ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધવામાં આવ્યું હતું, જેને લઈ પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય ખાતે જઈને ઉગ્ર સૂત્રાચારો કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા ગરબા ટિકિટ ઉપર જીએસટી લગાડવામાં આવ્યું છે. ગરબા ટિકિટ ઉપર 18% જેટલો જીએસટી લગાડવામાં નિર્ણય લઈને કોંગ્રેસ સરકાર વિરુદ્ધ સૂત્રાચારો કરીને વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ કાર્યાલયની બહારથી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. દેશમાં દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે, એની સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસનો વિરોધનો પ્રોગ્રામ હતો અને વર્ષો પહેલાં આ દેશમાં લાલ પેદા થતા હતા, પણ છેલ્લા ઘણા વર્ષોથી આ દેશમાં અદાણી અને અંબાણીના દલાલ પેદા થાય છે, એની સામે હમણાં વિરોધ છે. જ્યાં સુધી સરકાર ભાવ વધારો પાછો ના ખેંચે ત્યાં સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વિના આદેશ અનુસાર અમારું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. બસ એનો જ મારો વિરોધ છે અને આદેશ ઉપરથી અમને જે કોઈ બી આદેશ આવશે એ પ્રમાણે અમે રાબેડા મુજબનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ચાલુ રાખશું.